શ્રી લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ શાળા પરિવાર તરફથી આપ સૌને મારા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા વિડીયોની અંદર આપણે ગોલીય અરીસાને અનુલક્ષીને કેટલાક પદોની વ્યાખ્યા સમજ્યા હતા વિદ્યાર્થી મિત્રો, કે જેમાં હતું ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને દર્પણ મુખ, કે જેની વ્યાખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આગળ લઈએ અભ્યાસની અંદર કે ગોલીય અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે એને જો આપણે મેળવવું હોય તો ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે છે અને શા માટે? ગોલીય અરીસા વડે રચાતું વસ્તુના પ્રતિબિંબનું સ્થાન આપણે આકૃતિ દોરીને નક્કી કરી શકીએ છીએ. આ માટે આપણે વસ્તુના કોઈ એક બિંદુ પરથી નીકળતા કિરણો મોટી સંખ્યામાં પણ લઈ શકીએ છીએ, પરંતુ જ્યારે આપણે સ્પષ્ટ આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરવો હોય તો આપણી પાસે માત્ર બે કિરણો પૂરતા છે. કારણ શું? કારણ એટલું જ વિદ્યાર્થી મિત્રો કે બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન બે પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તો ચાલો આપણે ગોલીય અરીસા વડે રચાતા જે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા ચાર કિરણોનો અભ્યાસ આપણા કોર્સની અંદર આપેલો છે તેનો આજે આપણે આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું કિરણ આપણને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ તો પરાવર્તિત પામતું કિરણ આપણને ક્યાં પ્રાપ્ત થાય છે? તો આકૃતિની અંદર જુઓ, અંતર્ગોળ અરીસાની અંદર કે જે મુખ્ય અક્ષને, આ મુખ્ય અક્ષ છે આપણો, એને આપણે આ સમાંતર કિરણ આપાત કરીએ છીએ તો એ સમાંતર કિરણ હંમેશા પરાવર્તિત મુખ્ય કેન્દ્ર એફમાં જ મળે. આકૃતિ દોરવા માટે ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ અંતર્ગોળ અરીસાની અંદર સમાંતર કિરણ આપાત કરીએ છીએ તો એ સમાંતર કિરણ અંતર્ગોળના અંદરની સપાટીને અથડાઈને જે પરાવર્તન પામે છે એ પરાવર્તિત કિરણ આપણને ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર એફ. અહીંયા જે પરાવર્તન મુખ્ય કેન્દ્ર એફમાં મળ્યું એના કારણે આપણને અહીંયા આગળ આ આપાત કોણ પણ પ્રાપ્ત થશે અને પરાવર્તન કોણ પણ પ્રાપ્ત થાય છે. હવે આ જ ઘટના આપણે બહિર્ગોળ અરીસાની અંદર જોઈએ કે બહિર્ગોળ અરીસાની અંદર શું થાય છે. તો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ પરથી એ વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે આપણને. જો આ રહી આકૃતિની અંદર, જો આપણે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ છીએ, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કર્યું છે તો જે પરાવર્તિત કિરણ છે એ આ રીતના આપણને પ્રાપ્ત થાય છે. તો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ પરથી વિકેન્દ્રિત થતું હોય, આ એફ છે, આ મુખ્ય કેન્દ્ર એફ છે અને આ વક્રતા કેન્દ્ર શ્રી છે, તો આ રીતના બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. અહીંયા પણ આકૃતિની અંદર આપણને આપાત કોણ અને પરાવર્તન કોણ દર્શાવેલો છે. બીજું કિરણ લઈએ વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું જે કિરણ છે એ કિરણ આપણે લઈએ તો એની આકૃતિ કેવી મળે છે? તો સૌ પ્રથમ વાત કરીએ આપણે અંતર્ગોળ અરીસાની અંદર. અંતર્ગોળ અરીસાની અંદર આકૃતિમાં જુઓ કે મુખ્ય કેન્દ્ર એફ પર આપાત કરીએ છીએ કિરણ અને પરાવર્તન કેવું મળે છે? જે આપણો મુખ્ય અક્ષ છે એને સમાંતર પ્રાપ્ત થાય છે. મુખ્ય કેન્દ્ર એફ પર આપણે શું કરેલું છે આકૃતિની અંદર? આપાત કરેલું છે અંતર્ગોળ અરીસા માટે. જે પહેલું કિરણ જોયેલું એના કરતાં ઉલટું આવ્યું વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ, પહેલા કિરણની અંદર આપણે શું કરેલું? સમાંતર આપાત કરેલું. તો પરાવર્તન ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર એફની અંદર. જ્યારે એનાથી ઉલટું અહીંયા મળે છે અંતર્ગોળ અરીસા માટે, કે આપાત કિરણ આપણે મુખ્ય કેન્દ્ર એફ પર કરીએ છીએ અને જે પરાવર્તન કિરણ પામે છે એ આપણને મુખ્ય અક્ષને સમાંતર પ્રાપ્ત થાય છે. આ જ ઘટના આપણે બહિર્ગોળ અરીસાની અંદર વાત કરીએ તો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફની દિશા તરફ ગતિ કરતું હોય તો કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. તો આ રહી આકૃતિની અંદર આપાત કિરણ અને આ પરાવર્તન કિરણ, બંને કિરણ આપણને જોવા મળે છે અને
અહીં આગળ આકૃતિમાં આપણને આપાત કોણ અને પરાવર્તન કોણ બંને પ્રાપ્ત થાય છે. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા કિરણની આકૃતિ દર્શાવી છે આપણને. ત્યાર પછીનું આગળનું કિરણ, ત્રીજું કિરણ, કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું જે કિરણ છે એની આકૃતિ અંતર્ગોળ દિશા માટે. તો સૌ પ્રથમ આપણે અંતર્ગોળ દિશાની અંદર જોઈશું કે જે વક્રતા કેન્દ્ર સીમાં જ આપાત કરેલું છે. અહીંયા પરાવર્તન કિરણ દેખાતું નથી વિદ્યાર્થી મિત્રો. તો બરાબર આકૃતિનો અભ્યાસ કરો કે આકૃતિની અંદર આપણી પાસે બે તીર મારેલા છે. જુઓ, એક તીર અહીંયા છે, બીજું તીર અહીંયા છે. એટલે આનો અર્થ શું સમજવાનો વિદ્યાર્થી મિત્રો, કે જે માર્ગે કિરણ અથડાયું છે એ જ માર્ગે કિરણ પાછું ફર્યું છે. એટલે કે અહીં આગળ આપણને આપાત કિરણ અને પરાવર્તન કિરણ એક જ માર્ગે જોવા મળે છે, અને એટલા જ માટે અહીં આગળ એનો આપાત કોણ આઈ બરાબર પરાવર્તન કોણ આર બરાબર ઝીરો દર્શાવેલો છે. અહીંયા કોઈ આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય આપણને પ્રાપ્ત થતું નથી, માટે આઈ ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એનું કારણ શું? કે જ્યારે પણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ એ અરીસાની પરાવર્તક સપાટીને લંબો હોય, આ જે અરીસાની પરાવર્તક સપાટી છે એ સપાટીને અહીંયા આગળ મિત્રો એ કેવું બને છે, લંબ બની જાય છે. અને લંબ બની જાય છે માટે જ આપણને આઈ ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો સૂચવેલું છે અહીંયા આગળ. તો આપણી પાસે અહીંયા આગળ આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો મળે છે, ઝીરો મળે છે. એવું જ અહીંયા બહિર્ગોળની અરીસાની અંદર દર્શાવેલું છે કે આપાત કિરણ અને પરાવર્તન કિરણ આપણને એના એ જ માર્ગે પાછું મળે છે. હવે આપણે આગળ લઈએ ચોથું કિરણ, કે અરીસાના મુખ્ય અક્ષ સાથે કોઈ ચોક્કસ ખૂણો બનાવી અને ધ્રુવ પી પર આપાત કરવામાં આવે તો પરાવર્તિત કિરણ કેવું પ્રાપ્ત થાય છે. તો જ્યારે આપણે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવીએ, જો અહીંયા આકૃતિની અંદર અંતર્ગોળ અરીસાની અંદર નિશ્ચિત કોણ એટલે ચોક્કસ ખૂણો, તો ધ્રુવ પર આપાત કરીએ છીએ તો જે પરાવર્તન પામતું કિરણ છે એ આપણને ચોક્કસ ખૂણા સાથે મળે છે. અહીંયા પણ આઈ મળે છે અને આર પણ પ્રાપ્ત થાય છે, એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને પ્રાપ્ત થાય છે. એવું ને એવું અહીંયા આપણને બહિર્ગોળ દિશાની અંદર પણ જુઓ કે ધ્રુવ પી પર જ્યારે આપણે આપાત કરીએ છીએ તો આપાત કિરણ મળે છે આપણને, આ આપાત કિરણ આપણું અને આ પરાવર્તિત કિરણ બંનેની અંદર ચોક્કસ દિશાની અંદર નિશ્ચિત આપણને શું પ્રાપ્ત થાય છે, અહીંયા આગળ ખૂણો પાપ મળે છે, પ્રાપ્ત થાય છે. તો આપણી પાસે આ ચોથી કિરણાવલી હતી કે અંતર્ગોળ અરીસાને કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી દિશામાં ધ્રુવ પી પર આપાત થતું જે કિરણ છે એ મુખ્ય અક્ષ સાથે ચોક્કસ માપનો ખૂણો બનાવી અને પરાવર્તન પામે છે. તો આ રીતના આપણે ગોલીય અરીસાની અંદર ચાર કિરણોનો ઉપયોગ કરીશું. જ્યારે પણ આકૃતિ દોરીશું તે વખતે આ ખાસ યાદ રાખવાનું, પહેલું કિરણાવલી હતું આપણે ફરી પાછું પુનરાવર્તન કરી લઈએ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ છીએ તો તે વખતે એ જે કિરણ છે એ એફમાં આપણને પરાવર્તન પાછું મળે છે. બીજું કિરણ હતું કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું જે કિરણ છે આ એફમાં એ આપણને જ્યારે પરાવર્તન પામે છે તે વખતે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પ્રાપ્ત થાય છે. ત્રીજી કિરણાવર્તી લીધી હતી આપણે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, આ જે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું જે કિરણ છે એના એ જ માર્ગે આપણને શું થાય છે, પાછું મળે છે. અને છેલ્લું કિરણ આપણે લીધેલું હતું આપણે કે અરીસાના મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પી પર જ્યારે આપાત કરીએ છીએ તો કોઈ નિશ્ચિત ચોક્કસ ખૂણા સાથે આપણને તે પરાવર્તન પામી અને આપણને પાછું પ્રાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.